गुड मॉर्निंग बधाने। जय भगवान। बधाई सरस मजानो नास्तो कर्यो ने? तो चलो हवे आपणे आपणा विडियो लेक्चर तरफ जईए के जेमां आपणुं आजे प्रकरण कम्प्लीट थई जशे। गया लेक्चरनी अंदर आपणे मादा प्रजननतंत्र जोयुं, जेमां आपणे बे अंतःस्रावो इस्ट्रोजन अने प्रोजेस्टेरोन जेनी एक चर्चा करवानी रही हती के मादानी अंदर आवा जातीय लक्षणोनो विकास प्रेरवा माटे थी ईस्ट्रोजन ने प्रोजेस्टेरोन एवा बे अंतःस्रावो आवेला हुए छे। चालो त्यारबाद हवे आजना लेक्चरनी अंदर आपणे जोईशुं के अंडकोषनुं फलन थतुं नथी तो शुं थाय छे। अंडकोषनुं फलन थतुं नथी तो शुं थाय, अथवा तो अंडकोषनुं फलन न थाय तो शुं थाय छे। गया लेक्चरमां आपणे जोयुं हतुं मादा प्रजननतंत्रनी अंदर फलननी घटना थाय छे तो गर्भ 9 महिना सुधी માતાના ગર્ભાશયની અંદર રહે છે અને ત્યાંથી જ પોષણ, ઓક્સિજન અને જરૂરી દ્રવ્યો બધા મેળવે છે। પરંતુ જો શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું નથી, બંનેનું જોડાણ થતું નથી, તો દર મહિને બેમાંથી એક અંડપિંડ તો અંડકોષ મુક્ત કરશે જ, બરાબર? બેમાંથી એક અંડપિંડ અંડકોષ મુક્ત કરશે। તો હવે મુક્ત થતાં અંડકોષનું શું થતું હશે? તો જે મુક્ત અંડકોષ મુક્ત થાય છે એ અંડકોષ જો ફલનની ઘટના ન થાય તો એક દિવસ સુધી જીવંત રહે છે, ત્યારબાદ તે નાશ પામે છે। તેની સાથોસાથ આપણે કીધું હતું કે ફલનની ઘટના થાય તો ગર્ભને સ્થાપન આપવા માટેથી ગર્ભાશય એ એન્ડોમેટ્રિયમની અંદર રુધિરના વિવિધ સ્તરોનું નિર્માણ કરે છે, કોટરો જેવી રચના કરી દે છે, તો એમનું શું થતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ફલનની ઘટના નથી થતી ત્યારે જે રુધિરના એન્ડોમેટ્રિયમ પર જામેલા જે રુધિરના સ્તરો છે એ રુધિરના સ્તરો ધીરે ધીરે શું કરે છે, પતન થઈ જાય છે, તૂટવા માંડે છે ત્યાંથી એન્ડોમેટ્રિયમમાંથી, અને રુધિર સ્વરૂપે અથવા તો પ્રવાહી ગઠ્ઠાઓ સ્વરૂપે એ યોનિમાર્ગ દ્વારા શરીરની અંદર નિકાલ પામે છે। માદા પ્રજનનતંત્રમાં યોનિમાર્ગનો જે નીચેનો ભાગ છે એના દ્વારા એ નિકાલ પામે છે। તો આજે રુધિરના પ્રવાહ કે જે રુધિરના સ્તરો તૂટી અને જે રુધિર છે એને શરીરની બહાર નિકાલ પામવાની ઘટનાને આપણે માસિક ચક્ર અથવા તો રજોદર્શન ઇંગ્લિશમાં કહીએ તો મેન્સ્ટ્રુઅલ સાયકલ કહી શકાય છે। તો આ મેન્સ્ટ્રુઅલ સાયકલનો સમયગાળો સ્ત્રીઓની અંદર કેટલા હોય છે અથવા તો છોકરીઓની અંદર? તો કે 5-8 દિવસ જેટલો સમયગાળો આ મેન્સ્ટ્રુઅલ સાયકલનો હોય છે। 5-8 એટલે કે 2-8 દિવસ સુધી બધાની અંદર આ સમયગાળો અલગ અલગ જોવા મળે છે। મોટાભાગે સરેરાશ એ 5 દિવસનો સમયગાળો જોવા મળે છે। એટલે કે દર મહિને જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ નાશ પામે છે અને એન્ડોમેટ્રિયમના જે લેયર છે એ તૂટવા માંડે છે અને યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે। તો આ નિકાલ પામતું રુધિર એ પ્રવાહી રુધિર સ્વરૂપે અથવા તો ગઠ્ઠાઓ સ્વરૂપે, શ્લેષ્મ સ્વરૂપે શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે યોનિમાર્ગ દ્વારા। તો આ ઘટના છે એ રજોદર્શનની છે અથવા તો જેને માસિક ચક્ર કહેવામાં આવે છે। તો આ ઘટના થઈ ગઈ આપણી જો અંડકોષોનું ફલન થતું નથી તો। તો હવે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રજનનિક સ્વાસ્થ્ય કોને કહેવાય છે? હવે પ્રજનનની ઘટના દરેક સજીવ દર્શાવે છે, મનુષ્યથી લઈ અને દરેક સજીવ પ્રજનનની ઘટના દર્શાવે છે, યા તો અલિંગી પ્રજનન દર્શાવે છે યા તો લિંગી પ્રજનન દર્શાવે છે। પણ આપણે મનુષ્યની અંદર પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરવાની છે કે આવું સ્વાસ્થ્ય કે પ્રજનનને લગતી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને રોગચાળો ન ફેલાય। તો ચાલો જોઈએ પ્રજનનિક સ્વાસ્થ્ય। પ્રજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ। હવે લૈંગિક પરિપક્વતા થાય એટલે કે પ્રજનનિક અંગોનો વિકાસ થતો જાય છે, એમ એમ જરૂરી નથી કે એ જ સમયગાળા દરમિયાન તમે માનસિક રીતે પણ તૈયાર હો, તમારું મગજ તૈયાર હોય પ્રજનનની ક્રિયાઓ કરવા માટેથી, કોઈ પણનું સજીવનું મનુષ્યનું મગજ
એ ક્રિયાઓ માટેથી તૈયાર હોય. જેમ જેમ પ્રજનનિક અંગોનો વિકાસ થતો જાય છે તેવી જ રીતે આપણામાં પરિપક્વતા પ્રાપ્ત થતી જાય છે. પરંતુ એવું જરૂરી નથી કે પ્રજનનિક અંગોનો વિકાસ થતાની સાથે જ આપણા મન પણ એ વસ્તુ, મગજ પણ એ વસ્તુ માટે તૈયાર હોય. તો ચાલો એ બાબતમાં જોઈએ થોડુંક. કે આપણે જોઈ ગયા તેમ લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે અને તે એવા સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. આમ અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ એ નથી કે શરીર અથવા મન પ્રજનન ક્રિયા અથવા તો ગર્ભધારણ યોગ્ય થઈ ગયા છે. પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય પ્રાજ્ઞાનિક અંગોનો વિકાસ થઈ જાય એટલે એનો મતલબ એવો નથી કે શરીર અને મન બંને ગર્ભધારણની પ્રક્રિયા માટે સક્ષમ છે. હવે પ્રાજ્ઞાનિક અંગોનો વિકાસ 19-20 વર્ષની અંદર થઈ જતો હોય છે તો એનો મતલબ એવો નથી કે એટલા સમયગાળામાં તમે ગર્ભધારણ કરવા માટે સક્ષમ બનતા હોય. હજુ તમારો માનસિક વિકાસ એ બાબતને લઈને અજાણ હોય છે. તમને એ બાબતને, વિદ્યાર્થીઓને એ બાબતને લઈ અને વધારે શું હોય કે જાણકારી પ્રાપ્ત ના હોય. તો આ ઘટનાની અંદર પરિવારો દ્વારા પણ દબાણ કરવામાં આવતું હોય છે, સરકાર દ્વારા પણ દબાણ કરવામાં આવતું હોય છે. આવા વિવિધ કારકો ભાગ ભજવતા હોય છે જેના કારણે બાળકોને અથવા તો મનુષ્યને કોઈ પણ જે યંગ જનરેશન છે એને પૂરતી માહિતી પ્રાપ્ત થતી હોય નહીં. તો આવું પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય પ્રજનનને લઈને દરેક સજીવ કોઈ પણ એટલે કે પ્રજનનને લઈને કોઈને કોઈ પ્રકારનું દબાણ અનુભવતા હોય છે. જેમ કે પ્રજનનને લગતી ભ્રામક બાબતો ને જે આજના સમયમાં ડિજિટલ યુગમાં મોબાઈલ કે કોઈ પણ અન્ય સાધનો દ્વારા જે કંઈ પણ ભ્રામક બાબતો કે ખોટી માહિતીઓ પ્રાપ્ત થાય છે એના આધારે દબાણ કરવામાં આવતું હોય છે તમને તમારા સહપાઠીઓ વિદ્યાર્થીઓ દ્વારા. બીજું કે ઉંમર વધતાની સાથે પારિવારિક પરિવારની અંદર પણ એવા એક માહોલ ઊભો થતો હોય છે કે લગ્ન જીવન શરૂ કરી અને બાળકની ઉત્પત્તિનું એક પ્રકારનું દબાણ હોય જોવા મળતું હોય છે ઘણી જગ્યાએ. બીજી બાબત એ કે સરકાર દ્વારા પણ જનસંખ્યામાં વધારો ન થાય એટલા માટેથી આ જે ઘટના છે એના ઉપર નિયંત્રણ રાખવા માટેથી વિવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એટલે આવા વિવિધ પ્રકારના દબાણો કરવામાં આવતા હોય છે. તો જ્યારે પણ પ્રાજ્ઞાનિક અંગોનો સંપૂર્ણ વિકાસ થઈ જાય સાથોસાથ માનસિક તૈયારી હોય કે એ બાબતને લઈને પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ચોક્કસ અને સાચી દિશામાં, ત્યારબાદ જ આગળની ઘટનામાં આગળ વધવું જોઈએ. તો જાતીય સમાગમ કે સવનનની સ્વાસ્થ્ય પર પડનારી અસરના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ કે પ્રજનનની ઘટનાની, સમાગમની ઘટનાની આપણા શરીરની અથવા તો આપણા સ્વાસ્થ્ય પર પડનારી અસરો વિશે પણ આપણે સજાગ હોવા જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આપણે પૂરતી માહિતી હોય તો એ બાબતે ખ્યાલ આવી શકે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગોનું સંચારણ કે વહન અનેક રીતે થઈ શકે છે. જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આશ્ચર્યની કોઈ વાત નથી કે અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે. તેમાં જીવાણુજન્ય બેક્ટેરિયાજન્ય રોગ જેવા કે ગેનોરિયા અને સિફિલસ તેમજ વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગ જેવા કે મશા અને HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એઇડ્સનો સમાવેશ થાય છે. પ્રજનન દરમિયાન શું આ રોગનું સંચરણ કે સંક્રમણને અટકાવવા સંભવ છે? શિશ્ન માટેનું આવરણ અથવા નિરોધના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધી શકાય છે. શું કહેવા માગે છે આપને કે પ્રાજનનિક ઘટના કે પ્રજનન દ્વારા જે કંઈ પણ ક્રિયા થાય છે, સમાગમની ક્રિયા દ્વારા એક ગાઢ સંબંધ સ્થપાવવો જરૂરી છે. તો એ સંબંધ, શારીરિક સંબંધ જે સ્થપાય છે એ સમયગાળા દરમિયાન અનેક રોગોનો શું થાય, વહન થતું જોવા મળે છે. જેમ કે કોઈના સ્પર્શ માત્રથી પણ ઘણા બેક્ટેરિયા જેવા રોગો અને કોરોનાના સમયગાળામાં તો આપને ખબર જ છે કે કેટલા પ્રકારના રોગો આપને જોવા મળે છે કે માત્ર ઉધરસ કે છીંક. તો આના દ્વારા અનેક પ્રકારના રોગો થવાની સંભાવના રહે છે. તો જેમ કે વાયરસ દ્વારા થતા રોગ એટલે કે જીવાણુ દ્વારા થતા રોગ
જીવાણુ દ્વારા થતા રોગોની અંદર આપણે જોઈએ તો સિફિલસ અને ગોનોરિયા તમારી બુકની જે લાઈન છે એની નીચે ફટાફટ અન્ડરલાઈન કરી લો, કેમ કે વન માર્કની અંદર પણ તમને પૂછાઈ શકે છે કે જીવાણુ દ્વારા ફેલાતા પ્રાજનનિક રોગોની અંદર તો કે સિફિલસ અને ગોનોરિયા જ્યારે વાયરસ દ્વારા મશા અને એચઆઈવી એડ્સ આ બંને જીવાણુ અને વાયરસ દ્વારા ફેલાતા રોગો છે. તો શું આ રોગો દ્વારા બચી શકાય છે કે એના દ્વારા બચવાના કોઈ ઉપાયો છે? તો કે હા, તો સૌ પ્રથમ તો એચઆઈવીનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. એચઆઈવી પોઝિટિવ છે કે નેગેટિવ છે? જો એચઆઈવી પોઝિટિવ હોય, એચઆઈવી પોઝિટિવ હોય તો એ રોગના વાહકો બને છે. ઘણી વખત આવા રોગો છે કે એક પેઢીથી બીજી પેઢીમાં જોવા ના મળે, પરંતુ એના પછીની પેઢીમાં જોવા મળે છે. અને તેનાથી બચવા માટે શિશ્નને જ્યારે પણ પ્રાજનનિક સંબંધ બંધાય ત્યારે શિશ્નને કવર કરી દેવામાં આવે છે. તો ચાલો એનાથી આગળ જોઈએ તો હવે આ ગર્ભધારણની પ્રક્રિયામાં ઘણી વખત લોકો માનસિક રીતે ગર્ભને ધારણ કરવા માટે તૈયાર ન હોય, અથવા તો કોઈ એવી પરિસ્થિતિ હોય કે ગર્ભને ધારણ કરવા ન માગતા હોય, તો એના માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ આવે છે, જેની અંદર સૌ પ્રથમ છે યાંત્રિક અવરોધ. પછી છે અંતઃસ્ત્રાવનો ઉપયોગ. ને ત્રીજું છે રાસાયણિક અવરોધ, રાસાયણિક ક્રિયાઓ, શસ્ત્રક્રિયાઓ. તો ચાલો એ બાબતની અંદર આપણે આગળ જોઈએ તો જ્યારે જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધતી જતી હોય છે, પરંતુ જો તે તેના માટે તૈયાર નથી તો આ ઘટના તેના સ્વાસ્થ્ય પર અસર પાડે છે. તેથી ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતો શોધાય છે. ગર્ભ વિરોધી ઉપચાર અનેક પ્રકારના હોય છે. એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધ, જે આપણી પહેલી કીધી છે, જેમાં શુક્રકોષોને અંડકોષો સુધી પહોંચવા દેવામાં આવતા નથી, જ્યાં શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા તો યોનિ માર્ગમાં રાખી શકાય તેવા અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હોય છે. તો યાંત્રિક અવરોધની અંદર શું થાય કે શુક્રકોષો અને અંડકોષોનું જો જોડાણ જ નહીં થાય તો એમના ફલનની ઘટના થશે નહીં. તો ફલનની ઘટના નહીં થાય તો એમનું માં ગર્ભનું સ્થાપન થશે નહીં. બીજી રીત કે પત્તીમાં અંતઃસ્ત્રાવના સંતુલનમાં પરિવર્તન છે, જેમાં અંડપતનની ક્રિયા થતી નથી. એવી ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે, ટેબ્લેટ્સનો, કે જેના થકી અંતઃસ્ત્રાવોનું ઇમ્બેલેન્સ સર્જાય છે, કે જેના દ્વારા અંડકોષ છે એનું પતન, એટલે કે અંડકોષ ઉત્પન્ન થશે પણ એનું જોડાણ થવા દેવામાં આવશે નહીં. પતન ક્રિયા થતી નથી તેથી ફલન થઈ શકતું નથી. આ દવાઓ સામાન્ય રીતે ગોળી સ્વરૂપમાં લેવાય છે, પરંતુ આ દવાઓ અંતઃસ્ત્રાવના સંતુલિતને પરિવર્તિત કરે છે, તેથી તેની કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે. ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે, જેવી કે કોપરટી આકડીને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવે છે. ગર્ભમાં જે એન્ડોમેટ્રિયમનું સ્તર હતું ત્યાં આવી કોપરટી, કે જે ટી આકારની હોય છે, કોપરની બનેલી હોય છે, જે વિવિધ એવા તત્વો મુક્ત કરે છે કે જેના થકી ગર્ભનું સ્થાપન થઈ શકે નહીં. પરંતુ આ રીતના ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર થઈ શકે છે. જો આની પણ વિપરીત અસર થાય છે, અંતઃસ્ત્રાવોની દવાઓનું પણ વિપરીત અસર થાય છે, જેની અંદર આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો છે એનું બેલેન્સ વિખેરાઈ જાય છે, જેથી આખી શારીરિક ઘટનાઓ વિખેરાઈ જતી હોય છે. પરંતુ
પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે છે. સ્ત્રીની અંડવાહિનીને કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરી અંડકોષને ગર્ભાશય સુધી અટકાવવામાં આવે છે. બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા તકનિક તકનિક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. જો શસ્ત્રક્રિયાની તકનિક ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયા સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓનો ઉપયોગ ઉત્પન્ન થઈ શકે છે. શસ્ત્રક્રિયાની અવાચિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. આ તકનિકનો દુરુપયોગ તે લોકો દ્વારા પણ થાય છે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની નવજાત શિશુને ઈચ્છતા નથી. જો આ છેલ્લી લીટી છે, આપણો ગંભીર મુદ્દો છે. ભલે આપણે પ્રજનન પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે અભ્યાસ કરી ગયા છીએ, પણ એને લગતો એક ગંભીર મુદ્દો કહી શકાય છે. તો પહેલાં જોઈએ કે શસ્ત્રક્રિયાની અંદર શું થતું હોય છે. તો અહીંયા આજે અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા હતી, તો અહીંયા અંડવાહિની અથવા જે ફેલોપિયન નલિકા આપણે બનાવી હતી એ માદા પ્રજનન તંત્રની અંદર અહીંયા એને શસ્ત્રક્રિયા દ્વારા એટલે કે ઓપરેશન દ્વારા, આ પ્યોર શબ્દ છે શસ્ત્રક્રિયા ગુજરાતી, ઓપરેશન દ્વારા અહીંયાથી એને કટ કરી અને બાંધી દેવામાં આવે છે, જેથી અહીંયાથી મુક્ત થતો અંડકોષ એ આગળ અહીંયા જઈ જ ના શકે. જો એ ત્યાં લગી પહોંચશે નહીં તો અહીંથી આવતા શુક્રકોષો સાથે તેનું ફલન થવાની ઘટના શક્ય છે જ નહીં. તેવી જ રીતના નરપ્રજનન તંત્રની અંદર પણ શુક્રવાહિનીને કટ કરી અને બાંધી દેવામાં આવે છે, જેથી શુક્રકોષો ત્યાંથી આગળ સ્થાન પામી શકે નહીં. હવે છેલ્લું કીધું છે કે આ બધી બાબતોનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેમ? તો કે ગર્ભનું ચેકિંગ કરાવવામાં, ચેક કરે કે ભાઈ નવો જન્મતો બાળક નર છે કે માદા છે, એટલે કે છોકરો છે કે છોકરી છે, આ બાબતથી બધા પરિચિત જ હશે. જો છોકરી હોય તો ગર્ભપતનની ક્રિયા કરી દેવામાં આવે છે, વિવિધ ગોળીઓ કે કોઈ પણ પ્રક્રિયાઓ દ્વારા એ ગર્ભનું પતન કરી દેવામાં આવે છે, જેથી કરી અને નવા બાળનો જન્મ ના થાય, એટલે છોકરીનો જન્મ ના થાય. પણ આ સમાજમાં હવે ઘણા બધા પરિવર્તનો આવતા ગયા છે, તો તેના કારણે હવે માણસ સજાગ બન્યો છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ એવું જોવામાં આવે છે. જો સતત ને સતત આવું રહ્યું કે છોકરાઓના જન્મની ને પ્રોત્સાહન આપવામાં આવે અને દીકરીઓના જન્મને ગર્ભપાતન કરી દેવામાં આવે, ગર્ભમાં જ તેનું મૃત્યુ કરી દેવામાં આવે, તો એક સમય એવો આવશે કે આખું બેલેન્સ વિખાઈ જશે. કે જો કોઈ પણ સજીવ અથવા તો કોઈ પણ દેશ કહી દો, એની સમૃદ્ધતા ક્યારે નક્કી થાય છે? જ્યારે તેમાં જન્મનાર નર અને માદા એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંનેની સંખ્યાઓ પેરેલલ હોય, તો તેને એ વિકાસ એનો સૌથી વધારે થઈ શકે છે. ક્લિયર? તો આ આપણે આખી ચર્ચા કરી ગયા છીએ કે પ્રાજનનિક સ્વાસ્થ્યની બાબતમાં કે જેના વિશે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ બાબતને હજી એક બાબત જોઈએ કે પહેલાંના સમયમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એટલે કે જન્મતા વેત એને દૂધ એટલે કે દૂધની અંદર ડૂબોડી દેવામાં આવે છે. તો આ ઘટના પહેલાંના સમયમાં, રાજાઓના સમયમાં જોવા મળતી હતી, પરંતુ હવે તો ઘણો બધો વિકાસ થઈ ગયો છે અને મોટા ભાગે આ વસ્તુ આમ અંત પામવાના છેડે છે, કે હવે છોકરાઓ અને છોકરીઓની અંદર બહુ કાંઈ ડિફરન્સ રહેતો નથી, બધા માટે સમાન છે. દીકરીઓ હશે તો પણ એમને ખબર હશે કે ભાઈ એમના પપ્પા ગર્ભથી કહેતા હશે કે ભાઈ મારે દીકરી દીકરા સમાન છે. ક્લિયર? તો ચાલો આજે આટલું રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે અને નવા ચેપ્ટર સાથે.